चलो विद्यार्थियों, आज आपणे अंतःकेंद्रित घन लास्ट लेक्चर में आपणे सादी घन रचना अने फलक केंद्रित घन रचना में पेकिंग क्षमता अभ्यास करेलो हतो। आज आपणे अंतःकेंद्रित यानी के बॉडी सेंटर क्यूबिक स्ट्रक्चर में पेकिंग क्षमता लईए। हवे अंतःकेंद्रित घन एटले के समघनना आठेय खूणा पर तो गोळा होय ज, आ सिवाय समघनना केन्द्रमां एक गोळो होय छे अने आ गोळो एटले एक ज समतलना जे चार गोळा होय ए एकबीजाने टच नहीं करे, तेना केन्द्रनो गोळो नीचेना चार अने एनी ઉપરના ચાર એટલે આ ચાર અને આ ચારને ટચ કરે, આ બોર્ડમાં નહીં દેખાઈ શકે પણ એક્ઝેક્ટ તમે જુઓ તો ચાર દળાની ઉપર એક દળો અને તેની ઉપર ચાર દળો હોય તો આ રચનાને અંતઃકેન્દ્રિત ઘન કહેવાય। આ ગોળાઓ એકબીજાને ધાર ઉપર સ્પર્શતા નથી એટલે ધારની લંબાઈ ગોતવી પડે। પેલા આ ત્રિકોણ લેશું, એનો કર્ણ બી લેશું, પછી આ ત્રિકોણ લેશું અને એનો કર્ણ સી લેશું। તો અહીં જોઈ શકો છો આઠેય ખૂણા ઉપરના ગોળા એ બી સી ડી ઈ એફ જી અને એચ છે, આ કેન્દ્રનો ગોળો છે। હવે અહીંયા દેખાઈ નહીં શકે પણ આ ગોળો નીચેના ચાર અને ઉપરના ચારને અડે છે, આ બે ગોળા ધાર ઉપર ટચ કરતા નથી। હવે આ સમઘન છે એટલે એની ધારની લંબાઈ a, પહોળાઈ પણ a અને ઊંચાઈ લંબાઈ પહોળાઈ ઊંચાઈ a છે। તો સૌપ્રથમ ધારની લંબાઈ ગોતવા માટે આપણે ત્રિકોણ EFD લે FED ત્રિકોણ FED એમાં આ એની બાજુઓ છે એ અને એ, આ એનો કર્ણ બી છે અને ખૂણો ઈ 90 અંશનો હોય તો પાયથાગોરસના પ્રમેય મુજબ અહીંયા કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગના સરવાળા બરાબર થાય એટલે બી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર એટલે 2a સ્ક્વેર થશે। વર્ગમૂળ લઈએ તો બી બરાબર અંડરરૂટ 2a થશે એટલે આપણને કર્ણ બી મળી ગયો। હવે બીજો એક ત્રિકોણ લેવો પડશે આ, કારણ કે ટચ તો અહીંયા થાય છે ગોળાઓ, એના ઉપરથી ઉકેલ મળશે એટલે આ એ આ બી અને કર્ણ સી છે। હવે એ બી ઉપરથી સી મળે તો અહીંયા આ એક નવો ત્રિકોણ થયો એફ ડી એ ડી એફ કે એ એફ ડી, એમાં ખૂણો ડી 90 નો છે તો સી સ્ક્વેર એટલે કર્ણ બરાબર એ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર, એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, આ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સી સ્ક્વેર। તો હવે બી સ્ક્વેર બરાબર તો આપણે સાબિત કર્યું 2 એ સ્ક્વેર એટલે એ સ્ક્વેર વત્તા 2 એ સ્ક્વેર એટલે 3 એ સ્ક્વેર, અહીંયા કર્ણ સી બરાબર સાબિત થયો અંડરરૂટ 3 ઇન્ટુ એ છે। હવે સી છે એ ચાર વખત ત્રિજ્યા છે, કર્ણ સી એટલે બે ત્રિજ્યા આ અંદરના ગોળાની અને બે ત્રિજ્યા ખૂણાની એટલે ચાર વખત ત્રિજ્યા થશે, અહીં સી બરાબર 4r છે એટલે 4r બરાબર અંડરરૂટ 3a, તો a બરાબર 4r અપોન અંડરરૂટ 3 થશે। જે તમે જોઈ શકો છો એટલે a ઇઝ ઇક્વલ ટુ 4r અપોન રૂટ 3 અથવા તો r બરાબર રૂટ 3a અપોન 4.5, તો એ ગોળાની ત્રિજ્યાનું સૂત્ર મળ્યું, આ ધારની લંબાઈનું સૂત્ર મળ્યું
હવે આપણને ખબર છે અંતઃકેન્દ્રિત ઘન હોય તો એના એકમ કોષ દીઠ ગોળાઓની સંખ્યા 2 હશે. એ કઈ રીતે? તો કે આઠેય ખૂણાના થઈને એક ગોળા હોય અને કેન્દ્રનો એક આખે આખો જે પોતાનો છે. આ ખૂણા ઉપરના એક અષ્ટમાંશ 8 વાર એટલે કેન્દ્રનો એક એટલે ટોટલ 2. એટલે અંત કેન્દ્રિત ઘન રચનામાં એકમ કોષ દીઠ ગોળાઓની સંખ્યા 2 હોય છે. તો હવે એક ગોળાની ત્રિજ્યા આપણને ખબર છે, એક ગોળાનું કદ 4/3 પાય આર ઘન. તો બે ગોળાએ રોકેલું કદ 2 ગણો થાય. 2 × 4/3 પાય આર ઘન થશે આ ગોળાએ રોકેલું કદ. હવે સમઘનનું કદ એટલે એ ઘન લંબાઈ ગણ્યા પહોળાઈ ગણ્યા ઊંચાઈ. તો પહોળાઈ અપર રૂટ 3 નો ક્યુબ કરતા એટલે પર ઘન આર ઘન ના છેદમાં રૂટ 3 નો ઘન. પેકિંગ ક્ષમતાનું સૂત્ર છે એકમ કોષમાં 2 ગોળાએ રોકેલું કદ ગુણ્યા 100 છેદમાં એકમ કોષનું કુલ કદ. તો 2 ગોળા છે એટલે 2 ગુણ્યા 4/3 પાય આર ઘન ગુણ્યા 100 છેદમાં 4 આર અને રૂટ 3 નો ક્યુબ થશે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો 8/3 પાય આર ઘન ઇન્ટુ 100 4 નો ઘન 64 આ રૂટ 3 3 વખત એટલે 3√3 આર ઘન કટ થાય 3 થાય 8 એટલે રૂટ 3 ઇન્ટુ 100 અપોન 8 એટલે 1.73 × 100/8 એટલે 68% થાય. એટલે અંતઃકેન્દ્રિત ઘનમાં વાસ્તવિક ગોળાએ રોકેલો ભાગ 68% હશે અને 32% જગ્યા ખાલી રહેશે. પાછું એક વાર જોઈ લઈએ. અંતઃકેન્દ્રિત સમઘનમાં ગોળાઓ ધાર ઉપર અડતા નથી, ક્લિયર? અને વચ્ચેનો ગોળો છે એ ઉપરના 4 અને નીચેના 4 ગોળાને ટચ કરે છે. અહીં આંખેય ખૂણા પર ગોળો અને સમઘનના કેન્દ્રમાં એક ગોળો. સમઘનનું કદ ગોતવા માટે ધારની લંબાઈ ગોતવી છે એટલે આ લંબાઈ A અને પહોળાઈ A. તો કર્ણ B મળશે B² = A² + S² એ આ ત્રિકોણ ઉપરથી. એ બે ત્રિકોણ યાદ રાખજો. હવે બીજો ત્રિકોણ આ લેવાનો. B મળી ગયો B² = 2A² તો B = √2A. હવે બીજા ત્રિકોણ પરથી આ B મળી ગયો આ A તો C મળે C² = A² + B² તો એમાં B² ની કિંમત મૂકો 2A² એટલે C √3A થાય. હવે C એટલે અંતઃવિકર્ણ છે અને એની ત્રિજ્યા 4R જેટલી છે અંદરનો વિકર્ણ અંત એટલે 2 આ ત્રિજ્યા ને 3 ને 4 ત્રિજ્યા C = 4R થશે. બતાવું તમને એક વાર 4 ત્રિજ્યા કરી દે આ 1 આ 2 આ ગોળાની 2 ત્રિજ્યા આખે આખો અને આ ખૂણાના ગોળાની 1 ત્રિજ્યા થાય ટોટલ 4 ત્રિજ્યા થાય એટલે 3A = 4R થાય. તો એને સૂત્રનો કરતા બનાવતા 4R/√3 અથવા તો R√3A/4. હવે અંતઃકેન્દ્રિતમાં એક એકમ કોષ દીઠ ગોળા 2 થાય તો એક ગોળાનું કદ 4/3 પાય આર ઘન તો બે ગોળાનું 8/3 પાય આર ઘન થશે. હવે ગોળાએ રોકેલું કદ ગુણ્યા 100 છેદમાં સમઘનનું કદ એટલે 4R√3 નો ઘન. તો એને સાદુરૂપ આપ્યું તો 68% જવાબ આવશે. એનો મતલબ 68% જગ્યા ગોળાઓ રોકે છે અને 32% જગ્યા એમસીક્યુ એટલે BCCમાં કેટલો ભાગ ખાલી રહેશે ખાલી અવકાશ તો કે 32% રહેશે.
હવે આપણે પૈચા એકમ કોષ પરિમાણ સમાવિષ્ટ ગણતરીઓ ઘનતા શોધવાની વાત છે। એકમ કોષ પરિમાણ સમાવિષ્ટ ગણતરીઓ એકમ કોષની અંદર સમાવિષ્ટ કેટલી ગણતરીઓ પૈચા આપણે એકમ કોષ સમાવિષ્ટ ગણતરીઓ मतलब के समघननी घनता एकम कोष परिमाण माथी ए शक्य छे के एकम कोष नो कद गणी सकाय छे। એકમ કોષના પરિમાણ પરથી એકમ કોષનો કદ ગણી શકાય છે। એકમ કોષના પરિમાણ એટલે કે લંબાઈ પહોળાઈ ઊંચાઈ વગેરે। ધાતુની ઘનતા જાણીને એકમ કોષના પરમાણુનો દળ ગણી શકાય। પછી જો ધાતુની ઘનતા તમને જે ધાતુ પદાર્થ આપ્યો એની ઘનતા જાણીએ તો એકમ કોષના પરમાણુનો દળ ગણી શકાય છે। એકલ એકાકીનું આ પરમાણુ ભાર મળે તેના પરથી એકમ એટલે એકલ એટલે એકમ પરમાણુનું દળ પણ એવો ગેડરો આંક પરથી નક્કી થાય છે। આ માટે ચોક્કસ પદ્ધતિ છે ક્ષ કિરણ વિવર્તન પદ્ધતિ। ઘનતા નક્કી કરવા માટે ક્ષ કિરણ વિવર્તન પદ્ધતિ, પછી બે ધારની લંબાઈ નક્કી કરવા માટે એની પર ક્ષ કિરણ આપાત કરવામાં આવે, સ્પેક્ટ્રોમીટરમાં બે બિંદુ વચ્ચેનું અંતર એટલે આપણને એકમ કોષની ધારની લંબાઈ મળે છે। ધારો કે એકમ કોષની ધારની લંબાઈ a છે અને તેની d છે ઘનતા છે, m છે એનું મોલર દળ છે, તો ઘન સ્ફટિકની બાબતમાં એકમ કોષનું કદ કેટલો થાય તો કે એ ઘન જેટલો। એકમ કોષના પરિમાણ પરથી શક્ય છે કે એકમ કોષનું કદ ગણી શકાય। ધાતુની ઘનતા જાણતા હોય તો પરમાણુનો પરમાણુ ભાર ગણી શકાય, એમાં આવેલો એકલ પરમાણુનો વજન પણ નક્કી કરી શકાય। સકિરણ વિવર્તન પરથી ધારની લંબાઈ નક્કી થાય, એના પરથી ઘનતા મોલર દર વડે નક્કી થાય। એક વખત ધારની લંબાઈ નક્કી થઈ જાય સમઘનમાં તો એ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ કરવાથી આપણને એ ઘન મળે છે, તો એકમ કોષનું કદ મળે। તો એકમ કોષનું દળ કેટલું? તો એકમ કોષમાં રહેલા પરમાણુની સંખ્યા એકમ કોષનું દળ એટલે કે એકમ કોષમાં રહેલા પરમાણુની સંખ્યા એને ગુણ્યા એક પરમાણુ દળ। એકમ કોષમાં રહેલા પરમાણુની સંખ્યા કેટલી છે એમાં એક પરમાણુના દળોએ ગુણો એકમ કોષનું દળ આવે। હવે ઝેડ ઇન્ટુ એમ લેશું
z એટલે કે એક એકમ કોષમાં પરમાણુની સંખ્યા. જો સાદો ઘન હોય પ્રિમિટિવ તો એને એકમ કોષ દીઠ એક થાય, એને ગુણ્યા એક પરમાણુ દળ. હવે એકમ કોષમાં રહેલા પરમાણુ દળ કેટલું? એક પરમાણુ દળ. મળી જાય પરમાણુ ભાર છેદમાં એવોગેડ્રો અંક. સ્મોલ m એટલે કે એક પરમાણુ દળ, કેપિટલ m એટલે પરમાણુ ભાર, એને ભાંગો એવોગેડ્રો અંક. એટલે પરમાણુ ભારને એવોગેડ્રો અંક વડે ભાંગો તો એક પરમાણુ દળ મળે છે. હવે આપણે ખબર છે સૂત્ર, ઘનતા બરાબર દળના છેદમાં કદ, એટલે એકમ કોષનો દળ છેદમાં એકમ કોષનો કદ. દળ કેટલું? ઝેડ ઇન્ટુ એમ જેટલું. ઝેડ એટલે એકમ કોષના પરમાણુની સંખ્યા અને ગુણ્યા પરમાણુનું વજન. એકમ કોષનું કદ કેટલું? તો કે એ ઘન જેટલું. દળના છેદમાં કદ. હવે એમની જગ્યાએ, સ્મોલ એમની જગ્યાએ કેપિટલ એમ ના છેદમાં એવોગેડ્રો અંક મૂકીએ, એટલે આ આપણું ઘનતા શોધવાનું સૂત્ર થયું. પાછું એકવાર એકમ કોષમાં ઘનતા ગોતવા માટે એકમ સમાવિષ્ટ ગણતરીઓ, આમાં સ્થાનાપરી દાખલા છે, ધ્યાન આપજો. એકમ કોષના પરિમાણ જાણતા હોઈએ તો એકમ કોષનું કદ ગણી શકાય. પરિમાણ લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ વગેરે. અને ધાતુની ઘનતા જાણતા એકમ કોષમાં પરમાણુનું દળ ગણી શકાય. અને એક પરમાણુ એટલે પહેલાં તો એના ઉપરથી અણુભાર મળે, ઘનતા પરથી એને આપણે એવોગેડ્રો અંક વડે ભાંગીએ એક પરમાણુનું વજન મળે. ક્ષકિરણ વિવર્તન દ્વારા સ્ફટિકમાં ધારની લંબાઈ મળે. ધારો કે ધારની લંબાઈ એ છે, ઘનતા ડી છે, અણુભાર એમ, પરમાણુ ભાર એમ છે. ત્યાં એકમ કોષમાં કદ કેટલું? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. અને સમઘન હોય તો ત્રણેય સરખું હોય એટલે એ ઘન થશે. હવે એકમ કોષનું દળ કેટલું? તો કે એકમ કોષમાં પરમાણુ કેટલા છે તે, એને ગુણ્યા એક પરમાણુનું દળ, એટલે ઝેડ ઇન્ટુ એમ થશે. એટલે આપણને ઝેડ ઇન્ટુ એમ લેવાથી એકમ કોષનું દળ મળે. હવે ઘનતાનું સૂત્ર છે એકમ કોષનું દળ છેદમાં એકમ કોષનું કદ. એકમ કોષનું દળ એટલે ઝેડ ઇન્ટુ એમ છેદમાં એ ઘન. હવે અહીંયા સ્મોલ એમ એટલે પરમાણુ ભાર છેદમાં એવોગેડ્રો અંક મૂક્યો, એટલે ઘનતા મેળવી શકાય છે. અહીંયા પાંચ ચલ છે, એમાંથી જો ચાર ચલ જાણતા હોય તો પાંચમું ચલ માપી શકાય. અહીંયા આગળ ટોટલ પાંચ ચલ છે ઘનતાના સૂત્રમાં. D બરાબર Z ઇન્ટુ M અપોન A ઘન, અને Z ઇન્ટુ કેપિટલ M A ઘન, અને એવો ગેટો નંબર. એટલે આ સૂત્રમાં D બરાબર Z, Z એટલે એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા, પરમાણુ ભાર, સમઘનનું કદ, એવોગેડ્રો અંક એટલે ઘનતા. આ પાંચમાંથી ચાર જાણતા હોઈએ એને પ્રાચલ કહેશું. અહીંયા પાંચ પ્રાચલ છે, એ પાંચમાંથી ચાર આપેલા હોય તો પાંચમું પ્રાચલ મળી જાય. એને આપણે દાખલા જોઈએ. બધા સ્ટુડન્ટ અહીંયા ધ્યાન આપજો. હવે આપણે ઘનતાના દાખલા તરફ જઈએ છીએ. તો પેલો દાખલો જો, એક તત્વની રચના અંતઃકેન્દ્રિત સમઘન છે, મતલબ બીસી છે, બીસીસી. એક તત્વની રચના અંતઃકેન્દ્રિત ઘન એટલે બીસીસી છે. એના એકમ કોષના ધારની લંબાઈ 288 પાઇકોમીટર છે.
આ તત્વની ઘનતા 7.2 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન છે, તો 208 ગ્રામ તત્વમાં કેટલા પરમાણુ હશે? અમે ડેટા લઈશું. પહેલા તમે દાખલા ગણતા પહેલા જે રકમ આપેલી હોય એના ઉપરથી માહિતી એકઠી કર અને ડેટા કેવા. તો એક તત્વની રચના ઈસીસી છે, એટલે તો ફાઈનલ એકમ કોષ દીઠ ગોળાઓની સંખ્યા 2 થઈ. કઈ રીતે? 8 ખૂણાના થઈને 1 ગોળો અને સમઘનના કેન્દ્રનો 1, એટલે ટોટલ 2 પરમાણુ થશે. પણ એક યાદ રાખજો, આ ગ્રામમાં છે એટલે સીજીએસ, આ ગ્રામ પ્રતિ સેન્ટીમીટર સીજીએસ, પણ આ એમકેએસ છે અને સીજીએસમાં ફેરવવું પડે. એકમ કોષનું કદ આ 288 પાઇકોમીટર ઘન થાય. સમઘન એકમ કોષનું કદ એટલે એ ઘન. હવે 288 ગુણ્યા 10^-12 ઘાતનો ઘન. હવે આ જે મીટર છે ને સેન્ટીમીટરમાં ફેરવો, એટલે 100 ગુણી નાખીએ એટલે સેન્ટીમીટર ઘન થાય, એટલે 2.39 ગુણ્યા 10^23 ઘાત સેન્ટીમીટર ઘન થશે માઇનસ. આયુ એકમ કોષનો કદ. હવે તો ઘનતા બરાબર સૂત્ર છે છોકરાઓ, દળના છેદમાં કદ. ઘનતા બરાબર દળના છેદમાં કદ. તો દળ આપી દીધું છે આપણે 208 ગ્રામ સ્ફટિકનું દળ. કદ આપ્યું છે 7.2, એટલે કદ મળશે, ઘનતા નીચે આવશે 208 ના છેદમાં 7.2, એટલે આવશે 88.88. આ જે આવ્યું એ એકમ કોષનું કદ આવ્યું. હવે આટલું કદ હોય તો 88.88 સેન્ટીમીટર ઘન બરાબર 1 એકમ કોષ. તેથી 2.39 ને આટલું કદ, આ તો 1 એકમ કોષનું કદ થાય. 2.39 ગણ્યા 10^-23 ઘાત સેન્ટીમીટર ઘન હોય તો 1 એકમ કોષ થશે. તો 88.88 એ કેટલા? 88.88 × 1/2 2.39 × 10^-23, તો જવાબ આવે છે 12.08 × 10^-23 ઘાત. આને ભાઈ બોલે 12.08 માઇનસ 23 ઉપર એટલે પ્લસ, આટલા એકમ કોષ આવ્યા. હવે 1 એકમ કોષ હોય બીસીસી નો, એના પરમાણુ 2 થાય, તો આટલા એકમ કોષે કેટલા? એટલે 12.08 × 10^23 ઘાત એને ગુણ્યા 2 ડબલ, એટલે 24.16 × 10^23 ઘાત પરમાણુ થશે. પાછું એક વાર જોઈ લઈ, આપણો પ્રશ્ન હતો બીસીસી, એક તત્વ કે જેની રચના બીસીસી છે એના એકમ કોષના ધારની લંબાઈ 288 પાઇકોમીટર છે, તત્વની ઘનતા 7.2 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન છે, તો આ તત્વના 208 ગ્રામમાં કેટલા પરમાણુ હશે? પહેલી વાત તો આપણે સમઘનનું એકમ કોષનું કદ ગોતીએ,
तो धारनी लंबाई 288 पाइकोमीटर आपेली छे, 288 पाइकोमीटर आपेली छे। एकम कोषनुं कद मळशे 288 गुणिया 10^-12, पाइको दूर कर्युं एने 100 गुणिया एटले सेंटी थई जाय, એટલે 2.39×10^-23 આ એક એકમ કોષનું કદ આવ્યું। હવે ઘનતા ઉપરથી કદ મળશે, કારણ કે દળ આપ્યું છે 200, કદ આવી લઈ ગયા ઘનતાની છે, એટલે આ જે કદ આવ્યું એ ટોટલ કદ 208 ગ્રામનું કદ આટલું છે। હવે આટલું કદ હોય તો એક એકમ કોષ, તો 208 ગ્રામનું કદ આટલું છે તેમાં કેટલા એકમ કોષ થાય, 12.08×10^23 થાય। તો બીસીસી નો એક એકમ કોષ હોય બે પરમાણુ ધરાવે, તો આટલા એકમ કોષ કેટલા, એના ડબલ, એટલે 24.16×10^23 કદ થશે। સકિરણ વિવર્તન દર્શાવે છે કે કોપર એફસીસી એકમ કોષમાં સ્ફટિકીકરણ પામે છે, લિડેટા એટલે કોપર ધાતુ એફસીસી રચના ધરાવે છે અને એમાં ધારની લંબાઈ એટલે કે એ 3.608×10^-8 છે, અને પ્રયોગ દ્વારા બીજા એક પ્રયોગ પર કોપરની ઘનતા 8.92 g/cm³ નક્કી કરવામાં આવી છે। તો આ કોપરનો પરમાણુ ભાર એટલે કેપિટલ એમ કેટલો થશે, એફસીસી લેટિસ હોય એટલે આપણને ખબર જ છે એકમ કોષ દીઠ પરમાણુ ચાર થાય, એફસીસી એટલે આઠેય ખૂણા ઉપર ગોળા હોય અને છય ફલકના કેન્દ્રમાં, તો આઠેય ખૂણાના થઈને એક, છય ફલકના થઈને ત્રણ, ટોટલ 4 પરમાણુ થાય। તો ઘનતાનું સૂત્ર છે ડી બરાબર દળના છેદમાં કદ, હમણાં આપણે જોઈ ગયા ઝેડ ઇન્ટુ એમ અપોન એ ઘન અને એવોગેડ્રો, એના ઉપરથી અહીંયા એમ ને સૂત્રનો કરતા બનાવતા ડી ઇન્ટુ એવોગેડ્રો ઇન્ટુ એ ઘન છેદમાં ઝેડ, ઘનતા એવોગેડ્રો એ ઘન અને ઝેડ થાય। હવે ઘનતા જે 8.92 g/cm³, એવોગેડ્રો 6.02×10^23 કર, એ ઘન 3.608×10^-8 કર, અને ઝેડ 4 એટલે 63.1 g/mol થાય, અથવા તો યુ પણ લખાય યુનિફાઈડ માસ। દાખલો સિમ્પલ સૂત્ર પર આધારિત હતો, પાછું એકવાર સકિરણ વિવર્તન દર્શાવે છે કે કોપર એફસીસી રચના ધરાવે છે અને ધારની લંબાઈ 3.608×10^-8 છે, બીજા એક પ્રયોગમાં કોપરની ઘનતા 8.92 g/cm³ નક્કી કરવામાં આવી, તો કોપરનો પરમાણુ ભાર ગણો, એફસીસી રચનામાં પ્રતિ એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા 4 છે, તો એમ બરાબર ડી ઘનતા આપેલી છે। ખાસ જોજો આ સીજીએસમાં એવોગેડ્રો દચળોય એ ઘન ધારની લંબાઈનો ઘન એ પણ સીજીએસમાં અને છેદમાં 4 એટલે 63.1 જવાબ થશે। દાખલો 1.5 પૈસા સિલ્વર ધાતુ સીસીપી એટલે કે એફસીસી છે, સીસીપી ને એફસીસી એક જ છે, તેના સ્ફટિકના ક્ષ કિરણનો અભ્યાસ દર્શાવે છે કે
तेना एकम कोषनी धारनी लंबाई 408.6 पाइकोमीटर छे। तो सिल्वर नी घनता केटली थशे? सिल्वर नो परमाणु भार आपी दीधो छे कैपिटल एम 107.9 यूनिफाइड मास, एटले के ग्राम प्रति मोल। हवे सीसीपी के एफसीसी होय हमना जोई गया, तो ना एकम कोष दीठ परमाणु नी संख्या 4 थशे, झेड बराबर 4। सिल्वर नो परमाणु भार आपी दीधो छे 107.9 ग्राम प्रति मोल, एने किलोग्राम प्रति मोल में फेरवीए एटले अजाड़े भाई गया, एटले 107.9 10^-3 बधु एम के एस में लई, अथवा सीजीएस में, धारो के सीजीएस में ले तो आ 408.6 गुणा 10^-12 थाय, एने आपणे चलो बधु पहेला एम के एस में गणतरी करीए। एकम कोष दीठ परमाणु चार घनता सूत्र पर z into m a घन एवोगाड्रो अंक आ 109.7 गुणा 10^-3 घन छेद में a घन એટલે 408.6 आ पाइकोमीटर એટલે 10^-12 એનો ઘન અહીંયા એવોગાડ્રો અંક લઈએ આપણો જવાબ 10.5 ગુણ્યા 10^3 એમ કે એસ માં એટલે કિલોગ્રામ પ્રતિ મીટર ઘન આવશે। જો કિલોગ્રામ ને ગ્રામ માં ફેરવી નાખો તો 1000 વડે ગુણાઈ જશે, તો 10.5 ગ્રામ પ્રતિ ને આ કિલોગ્રામ પ્રતિ મીટર ઘન છે। આપણે ગ્રામ પ્રતિ મીટર સેન્ટીમીટર ઘનમાં લેવું હોય તો કિલોગ્રામના ગ્રામ કરવા માટે ઉપર 1000 વડે ગુણશું, સેન્ટીમીટર મીટર ઘનના સેન્ટીમીટર ઘન કરવા પડે એટલે -2^3 વડે ભાંગીશું એટલે -6 ઉપર જાય 3^3 6 આ -6 એટલે 1 થઈ જાય અને 10.5 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન થાય। આ કિલોગ્રામ ના ગ્રામ કરવા હોય તો 1000 વડે ગુણવા, આ મીટર ઘન છે એના સેન્ટીમીટર કરવા હોય તો 10^-2 વડે છેદમાં ગુણવાના અને એનો ઘન એ -6 સોરી 10^2 એનો ઘન એટલે 6 ઉપર જાય -6 એ ઉડી જાય 10.5 જવાબ આવશે। હવે આપણે લખાણ સંબંધિત કેટલાક ક્વેશ્ચન લઈએ। ક્વેશ્ચન જો 1.13 ચોરસ સંકુલિત સ્તરમાં અણુનો દ્વિપરિમાણાત્મક સમરકામ કેટલો હશે? ચોરસ સંવૃત સંકુલિત સ્તર દ્વિપરિમાણ એટલે ચોરસ પ્લસ પેક રચના કીધું છે એટલે એમાં હરોળ આવશે બધી એ પ્રકારની, એમાં પ્રત્યેક ગોળો 4 ને ટચ કરે છે એટલે સમરકામ ક 4 થશે જે આપણે જોઈએ। ચોરસ સંવૃત સંકુલિત સ્તરમાં અણુનો દ્વિપરિમાણાત્મક સમરકામ શું હશે? તો કે ચતુષ્ફલકીય ક્લોઝ પેક રચનામાં દરેક અણુ અન્ય 4 પાડોશી પરમાણુથી ઘેરાયેલો માટેનો સમરકામ 4 થશે જે આપણે જોઈએ।
एक संयोजन षटकोणीय संवृत संकुलित रचना बनावे छे। एना 0.5 मोल मां छिद्रनी कुल संख्या केटली? आ पैकी केटला छिद्र समचतुष्फलक हशे? हवे आपणे लईए क्लोस्पेक मां 0.5 मोल एटले टोटल परमाणु केटला? 1 मोल एटले 6.022 10^23 થાય, તો 0.5 મોલ એટલે કે 1/2 થાય, 1/2 ઇન્ટુ 6.022×10^23 એટલે 3.011×10^23 કર થશે। હવે જેટલા ગોળા હોય એટલા અષ્ટફલકીય છિદ્ર હોય છે। પછી એક વાર સ્ફટિક બનાવતા મોલ એક સંયોજન ષટકોણીય એટલે હેક્ઝાગોનલ ક્લોસ્પેક છે, ષટકોણીય સંવૃત સંકુલિત એટલે હેક્ઝાગોનલ ક્લોસ્પેક, 0.5 મોલ એ પદાર્થ આપેલો છે એટલે 0.5 મોલ ના પરમાણુ ગોઈતા એટલે 3.011×10^23 ખાતાય। હવે જેટલા ગોળા હોય એટલા જ અષ્ટફલકીય છિદ્ર હોય છે, 3.011×10^23 થાય, પણ ચતુષ્ફલક છિદ્ર ડબલ હોય એટલે 2×3.011×10^23 થાય એટલે 6.022×10^23 થાય। તો આ બે છિદ્રનો સરવાળો એટલે અષ્ટફલક અને ચતુષ્ફલક છિદ્રનો ટોટલ સરવાળો એટલે કુલ છિદ્રની સંખ્યા 3.011×10^23, 6.022×10^23, 6×3=9, 9.033×10^23 થશે। એક સંયોજન હેક્ઝાગોનલ ક્લોસ્પેક રચના ધરાવે છે અને તેના 0.5 મોલ છે એટલે કે 1 મોલ એટલે 6.022×10^23 થાય, તો 0.5 મોલ એટલે 3.011×10^23 થાય। તેમાં અષ્ટફલકીય છિદ્ર 3.011×10^23 કા ગોળા જેટલા, ચતુષ્ફલક છિદ્ર ગોળા કરતા બમણા એટલે જવાબ આવી ગયો એક ચતુષ્ફલકીય છિદ્ર આટલા હશે, અષ્ટફલક ગોળા જેટલા, એ બેનો સરવાળો એટલે કુલ છિદ્ર આવશે। હવે 1.15 એક સંયોજન બે તત્વથી બનેલું છે એમ અને એન થી, તત્વ એન છે એ ક્યુબિક ક્લોસ્પેક રચે છે એટલે કે એફસીસી, અને એમના પરમાણુ ચતુષ્ફલકીય છિદ્રનો 1/3 ભાગ રોકે છે, તો સંયોજનનું સૂત્ર કયું થશે? એક સંયોજન બે તત્વનો બનેલો છે એમ અને એન, એમાં એન છે તત્વ એન એના ગોળાઓ છે, આ એન છે સ્ફટિકના ગોળાઓ છે અને એમ છે એ સમચતુષ્ફલકીય છિદ્રમાં આવેલા છે એટલે અહીંયા ચાર ગોળાની વચ્ચે, પણ પાછા બધા ચતુષ્ફલકીય છિદ્રને એનો 1/3 ભાગમાં જ આવેલા છે, તો સૂત્ર સંયોજનનું કયું થાય? ધારો કે સીસીપી રચનામાં એન તત્વની સંખ્યા એક્સ છે, તો ચતુષ્ફલકીય છિદ્ર બમણા કેટલા 2x થશે, અને એનનો 1/3 ભાગ એટલે 2x નો 1/3 એટલે કે 2/3x થશે એટલે એમ નું પ્રમાણ 2/3x અને એન નું પ્રમાણ 1, લસા લઈ બે સાઈડ 3 વડે ગુણી નાખો એટલે 3 ઉડી જશે એટલે 2x અને 3x એટલે અહીંયા એમ લઈ અહીંયા એન લઈ એટલે એમ 2 એન 3 થશે।
હવે તમે પાછળ બોલે ધારો કે સ્ફટિક બનાવતા ગોળાઓની સંખ્યા x છે, એટલે બધા n થઈ ગયા. ચતુષ્ફલક છિદ્ર ડબલ એટલે 2x હોય, એનો બે એક તૃતીયાંશ ભાગ, આનાથી આ ડબલ, એનો એક તૃતીયાંશ ભાગ એટલે 2/3x, 2/3x બરાબર x લસાઅ લીધો એટલે 2m અને 3n થાય, જાણો સૂત્ર m2 n3 થશે. નેક્સ્ટ 1.16 નીચેના પૈકી કઈ લેટિસને સૌથી વધુ સંકુલન ક્ષમતા હશે? સાદો સંગણ્ય, અંતઃકેન્દ્રિત સંગણ્ય અને ષટકોણીય સમૃદ્ધ સંકુલિત લેટિસ. તો સાદા ઘનની અંદર ખબર છે પેકિંગ ક્ષમતા 52.36% છે, અંતઃકેન્દ્રિતમાં 68% છે, જ્યારે ષટકોણીયમાં 78-74% છે. એટલે ષટકોણીય સંવૃતની પેકિંગ ક્ષમતા મહત્તમ, એમાં ગોળાઓ વધુ નજીક છે એટલે છિદ્ર ઓછું હશે. 1.17 2.7 ગુણ્યા 10^-2 ઘાત કિલોગ્રામ પ્રતિ મોલ મોલર દળ ધરાવતું એક તત્વ ઘન એકમ કોષ રચે છે જેની ધારની લંબાઈ 405 પાઇકોમીટર છે. જો તેની ઘનતા 2.7 ગુણ્યા 10^3 ઘાત કિલોગ્રામ પ્રતિ મીટર ઘન હોય તો એકમ કોષની પ્રકૃતિ કેવી હશે? એટલે એકમ કોષનો પ્રકાર પૂછો, સાદો ઘન, અંતઃકેન્દ્રિત ઘન કે ફલક કેન્દ્રિત ઘન કયો છે? અહીં ડેટા મોલર દળ આપી દીધું છે 2.7 × 10^-2 ઘાત કિલોગ્રામ પ્રતિ મોલ, તારની લંબાઈ આપી દીધી છે 405 પાઇકોમીટર, એટલે 405 પાઇકો જાગે −12 100 વડે ગુણો એટલે સેન્ટીમીટર થઈ જશે. ઘનતા છે 2.7 × 10^3 ઘાત કિલોગ્રામ પ્રતિ મીટર ઘન છે. હવે −10 કેટલા માટે લીધું? એ પોઈન્ટ અહીંયા તો એ બે આંકડા ખસે એટલે 4.05 × 10^-10 ઘાત મીટર. ઘનતા 2.7 × 10^3 ઘાત એવો કે ડ્રોઈંગ આપેલો છે. અહીં ઝેડ ગોતિલેશમ એમ આપેલું છે, એ આપેલો એવો કે ડ્રોઈંગ ઘનતા ઝેડ મળે, ઝેડની સંખ્યા ઉપરથી સ્ફટિકનો પ્રકાર મળી જાય. જો ઝેડ 1 આવશે તો સાદો ઘન, ઝેડ 2 આવશે તો અંતઃકેન્દ્રિત ઘન, ઝેડ 4 આવશે તો ફલક કેન્દ્રિત ઘન થશે. અહીં ઘનતાની કિંમત મૂકીએ 2.7 × 10^3 ઘાત, એની ગુણ્યા ધારની લંબાઈ 4.05 × 10^-10 ઘાતનો ઘન, એને ગુણ્યા એવો ગેટવા અંક છેદમાં પરમાણુ ભાર એટલે ઝેડ 4 આવ્યો. તો એકમ કોષ દીઠ 4 પરમાણુ હોય તો આ ઘન એકમ કોષ ફલક કેન્દ્રિત હોવો જોઈએ, એટલે ફલક કેન્દ્રિત એકમ કોષ દર્શાવે છે. પછી એક વાર છોકરો છો 2.7 × 10^-2 ઘાત મોલર દર એટલે પરમાણુ ભાર આપેલો છે એમકેએસમાં, બધું એમકેએસ માં કા બધું સીજીએસ માં, ધારની લંબાઈ 405 પાઇકોમીટર એટલે −12 મીટર થઈ ગયા, પોઈન્ટ બે આંકડા બદલ −10 મીટર, ઘનતા ઓલરેડી એમકેએસ માં જ છે એવો કે ડ્રોંગ તો અચળ જ હોય, એમકેએસ કે સીજીએસ માં બે સરખો જ લેવાય. તો ઘનતાના સૂત્ર ઉપરથી ઘનતા આપેલી, એમ આપેલો, એ આપેલો, એવો કે ડ્રોંગ એટલે ઝેડ મળશે. Z બરાબર D ઇન્ટુ A ઘન ઇન્ટુ N છેદમાં M. આ મુજબ ગણતરી કરીએ તો 2.7 × 10^3 ઘાત એ ઘનતા લીધી D, આ A ઘન લીધો 4.05 × 10^-10 ઘાતનો ઘન
આ એવો કેડરો આંક લીધો અને છેદમાં એનો પરમાણુ ભાર m લીધો તો z ની કિંમત 4 આવી ગઈ. તો z એક આવત તો સાદો ઘન, z બે આવત તો અંતઃકેન્દ્રિત ઘન, અને z 4 છે. એનો મતલબ કે એકમ કોષ દીઠ પરમાણુ 4 એટલે fcc એકમ કોષ હોવો જોઈએ. વિદ્યાર્થીઓ આજે આપણે દાખલા જોયા, બધા દાખલા તમારે જાતે એક વખત ગણવાના રહેશે. મોઢે જય હિન્દ.